गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિત માં પ્રેક્ટિસ બુક ના સ્વાધ્યાય 8.3 ના એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. સ્વાધ્યાય 8.3 માં આજે 11મા નંબર નો દાખલો જોઈએ. તો બતાવો કે sin² 35 + sin² 35 - tan² 45 = 0. એટલે આપણે 0 જવાબ લાવવાનો છે. तो डाबी बाजू नो उपयोग करीशु अपने अने जमणी बाजू लावा प्रयत्न करीशु. तो पहला सौ प्रथम अपने डाबी बाजू लखीए. तो डाबी बाजू बराबर sin² 35 + sin² 35 - tan² 45 बरोबर. तो हवे शू करीशु जुओ, આ sin² 35 + હવે આ sin 35 છે એટલે કે sin થીટા ક્યારે લખાય? તો cos 90 - થીટા હોય તો એની જગ્યાએ શું લખાય? sin થીટા. તો sin થીટા ની જગ્યાએ તમે શું લખી શકો? cos 90 - થીટા લખાય. એટલે cos² 90 - 35 અને -tan 45 એટલે મિત્રો 1 થાય, એટલે 1 નો વર્ગ બરોબર. હવે જુઓ આ sin² 35 + cos² એમના એમ બરોબર. 90 માંથી 35 બાદ કરો, 10 માંથી 5 જાય તો 5 બરોબર. અને અહીંયા કેટલા રહ્યા મિત્રો આપણી પાસે? તો 8 રહ્યા. 8 માંથી 3 જાય તો 5 રહે. એટલે કે જુઓ આપણને અહીંયા 35 આપ્યા હતા. તો sin અહીંયા શું થશે? sin² થીટા એ sin 90 - થીટા બરોબર. થીટા ની જગ્યાએ આપણને કેટલા આપ્યા છે? 35. તો cos² અને અહીંયા કેટલા આવે? 35 અને -1 નો વર્ગ 1 થાય બરોબર. એટલે sin² થીટા ની જગ્યાએ આપણે શું લખી શકીએ? cos² 90 - થીટા એટલે કે 90 - થીટા ની જગ્યાએ 35 એટલે cos² એમના એમ અને થીટા ની જગ્યાએ 35 એમના એમ. હવે જો આ બંને કેવા આયા? સરખા. એટલે 35 35 અને sin² + cos² અને થીટા બરાબર 35 છે. એટલે નિત્યસમ છે આપણું કે sin² થીટા + cos² થીટા એટલે આની જગ્યાએ કેટલા લખાય? 1 અને -1 બરાબર. 1 માંથી 1 જાય તો કેટલા આવે? 0. તો માટે બરાબર અહીંયા શું લખી શકીએ? જમણી બાજુ એમ લખી શકાય. એ જ રીતે આપણે 12મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. તો sec 55 sin 35 cos 35 cosec 55 = 2 હોય એ સાબિત કરવાનું છે. એટલે આપણે ડાબી બાજુનો ઉપયોગ કરી અને આપણે 2 જવાબ લાવવાનો છે. તો જુઓ ડાબી બાજુ બરાબર આ sec 55 * sin 35 + cos 35 અને cosec 55 બરોબર. હવે આ sec છે તો એની જગ્યાએનું સૂત્ર શું થાય? 1/cos 55 થાય ગુણ્યા sin 35 + cos 55 એમ 35 એમના એમ ગુણ્યા cosec ની જગ્યાએ શું લખાય? 1/sin 55 લખી શકાય. cosec નું સૂત્ર છે 1/sin θ અને sec θ નું સૂત્ર શું છે? 1/cos θ. હવે આ cos છે એને sin માં ફેરવીએ તો 1/ શું થાય? sin 90 - θ એટલે કેટલા લખાય? 55 બરોબર. ગુણ્યા અહીંયા કેટલા છે આપણી પાસે? sin 35 + cos 35 ગુણ્યા. હવે આ sin ને cos માં ફેરવો તો 1/ શું લખાય? તો sin એટલે cos લખાય. sin ની જગ્યાએ cos લખવા છે તો cos 90 - 55 તો બરાબર શું થશે મિત્રો? 1/sin અને 90 માંથી 35 બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5, 8 માંથી 5 જાય તો 3 ગુણ્યા sin 35
અને છેદમાં 1 પ્લસ હવે જુઓ મિત્રો આ cos 35 એમના એમ મૂકવાના cos 35 ગુણ્યા 1 અપોન આ cos એમના એમ અને 90 માંથી 55 જાય તો 10 માંથી 5 જાય તો 5 અને 9 માંથી 5 જાય તો અહીંયા કેટલા રહ્યા 8 8 માંથી 5 જાય તો 3 ક્લિયર એટલે cos 35 આપણને મળે હવે જુઓ આ બંને વચ્ચે શું છે ગુણાકાર અહીંયા બરોબર તો આ sin 35 sin 35 cos 35 cos 35 ઉડી ગયા તો બરાબર કેટલા વધ્યા 1 અને અહીંયા કેટલા વધ્યા કશું ના વધ્યું તો 1 અને વચ્ચે શું છે પ્લસ તો 1 વત્તા 1 એટલે કેટલા આવે 2 બરાબર શું લખાય જમણી બાજુ ક્લિયર એટલે આ રીતે આપણે દાખલા ગણી શકાય હવે 13માં નંબરનો એક્ઝામ્પલ જોઈએ sin 80 + cos 10 sin 80 - cos 10 = 0 એટલે આપણે ડાબી બાજુનો ઉપયોગ કરી અને 0 જવાબ લાવીશું તો ડાબી બાજુ બરાબર પહેલા લખી કાઢીએ આપણે ડાબી બાજુ ચલો તો સૌપ્રથમ શું થશે તો જુઓ આ એમના એમ લખીએ રકમ sin 80 + cos 10 અને બીજા કૌંસમાં sin 80 અને માઇનસ cos 10 હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો બંને કૌંસ કેવા છે સરખા થીટા પણ સરખો અને એક પ્લસ અને માઇનસ છે એટલે a પ્લસ b a માઇનસ b તો એની જગ્યાએ શું લખાય પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ એટલે પહેલા કૌંસમાં શું લખાય sin 80 બરોબર અને અહીંયા કેટલા લખાય cos 10 એટલે અહીંયા કેટલા લખાશે ધ્યાન આપજો આ રીતે લખી શકાય બરોબર તો હવે આપણે શું લખીએ sin સ્ક્વેર 80 બરોબર અને માઇનસ cos સ્ક્વેર 10 થાય આ રીતે લખી શકાય બરાબર હવે આ sin સ્ક્વેર 80 એમ ના એમ બરોબર હવે આ cos સ્ક્વેર 10 છે એને આપણે sin માં ફેરવીએ તો શું લખાય sin 90 માઇનસ આ 10 થીટા એટલે તો બરાબર શું થશે અહીંયા વર્ગ આવે તો sin સ્ક્વેર 80 માઇનસ sin સ્ક્વેર અને 90 માંથી 10 જાય તો કેટલા આવે 80 બંને કેવા આવે સરખા તો sin આ 80 માંથી 80 જાય એટલે જવાબ કેવો આવે 0 તો અહીંયા બરાબર શું લખી શકાય જમણી બાજુ ક્લિયર અહીંયા મિત્રો વર્ગ ફક્ત આપણે sin અને cos ને ધ્યાનમાં લઈને લખેલો છે 80 અને 10 નો વર્ગ થાય નહીં ક્લિયર તો આ રીતે આપણે સાબિત કરવાના કુલ 3 એક્ઝામ્પલ આજે જોયા નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઈટ ફ્રેન્ડ્સ